વિસ્તારની અંદર એક લાગણીભર્યો પ્રસંગ, અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ, તો એ આવું હોવું જોઈએ. મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે, આ 4 લાખ રૂપિયાને સમથિંગ રકમ એના હાથમાં આવે છે, પૈસા બંને જોડે હતા ને પડી ગયા. અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા, જેઓ પ્રમુખ સાયા સોસાયટીમાં રહે છે, એ પણ ભાડાના મકાનમાં, એને આ પૈસા મળ્યા છે. આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી કે ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર. તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ મિલન થયું છે. મિત્રો, આ એક સદભાવના, પ્રેમ, કરુણા, તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસે. જી, આપનું નામ? મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી, હું રહું છું પ્રમુખ સાયામાં. હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે હું ત્યાંથી લઈને આવતો હતો. થેલીની અંદર ટોટલ 4,72,000 રૂપિયા હતા, પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી, પણ બમ્પ આવ્યો જરીક એટલે ખબર ન રહી, પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી 4 લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા. પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો, પણ તરત હું પાછો વળેલો, પણ ખ્યાલ ન રહ્યો. પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા, કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાંના અમે પૂછ્યું કે ભાઈ એટલામાં ક્યાંય કેમેરા છે, અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે, પૈસા પડી ગયા છે એટલે અમે ગોતીએ છીએ. તો ત્યાં એક બેન હતા, એને કીધું કે ભાઈ અહીંયા એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ B208 નંબરમાં રહે છે, તો એને જડ્યા છે અને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય, આપણે પૈસા જોતા નથી, જેના હોય તેને આપણે આપી દેવાના છે. તો એ મુકેશભાઈ છે, તેઓએ એમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો અમે ફૂલ જેમ કે એમ એનો ઉપકાર માનીએ છીએ. નકર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો 5,000 હોય તો અત્યારે આ સમય મારી ફેક્ટરી, હું બપોરે 1:30-2 ના ગાળામાં જતો હતો, તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે 8 બંડલ એમનું ભાળી ગયું. મેં કીધું ખોટા છે, સાસા છે. પહેલાં 1 બંડલ લઈને તપાસ કરી, પછી મેં જોયું કે આ સાસા છે, ફાસા છે. પછી મેં બધા બંડલ લઈ લીધા, પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા એને કહી દીધું કે આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ, ઓલા મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય, એવું હું કંઈ નીકળી ગયો ત્યાંથી. 208 નંબરમાં મેં કીધું હું રહું છું એમ. પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા, તો પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો, પ્રૂફ એણે અમને આપ્યું, પછી મેં એમને પૈસા આપી દીધા અને 4 લાખ રૂપિયા હતા.